ನೌಕರಿ ಮಳಿ ನೌಕರಿ ಮಳಿ ಬಕ್ಕುಲ್ ಪೈನೆ ನವಿ ನವಿ ನೌಕರಿ ಮಳಿ ಗಾಡಿ ಮಳಿ ಮಳಿ ದಾಡಿ ಮಳಿ ಗಾಮಡನ ಜಾಸೂಸ್ ನೀ ನೌಕರಿ ಮಳಿ ખુશ મન કે બકુલ તારું પ્રમોશન હવે ગામડા નો જાસૂસ બની જા તો એમાં શું કરવાનું ગામડા માં જે કઈ સમસ્યા હોય ને એનું નિવારણ કરવાનું હું અલે આ કેટ તારી તા કેટ કે મારી તને નોકરી મળી લે મને નોકરી મળી તો તે પણ મને હું કેમ નોકરી મળી સરપંચ મને કે તારા માણસ ની જરૂર હોય તો એક માણસ રાખી લે એને હું પગાર આપી તો મેં સરપંચ ને કીધું મેં કીધું મારા ઘર ના પાવરફુલ છે બીજા ને હું કામ નોકરી દેવી હું આપણે બે ને પગાર ડબલ ઘર માં તો આવે સારું કર્યું લ્યો આપણને બે ને નોકરી મળી ગઈ તો પાંચ કામ આપ્યા છે હજી જો પાંચ કામ આપણે હારા કરી દેખાડશું ને તો પછી આગળ નોકરી લંબા હે બોલતી ની ફોન છે સરપંચ નો ફોન છે હા સરપંચ સાહેબ હે મુરચમાં કોઈ વાંધો નહીં થઈ જાય છે ફટાફટ કામ મેં તમને કહું છું એ ગામમાં પથ્થરીઓ ડાકુ આવ્યો છે અને ભોળા દાદાના માણાને કિડનેપ કરી ગયો તો સરપંચ કે તમે જલ્દી જાઓ અને એને લઈ આવો પણ ડાકુ પાસે કેમ જાઉં એની પાસે તો બંદૂક ને એવું ન હોય તો સરપંચે આપણને કીટ આપી છે ને ઉપી રે જોવા દે આમાં હું છે લે આ બે વાત કશે ના છે ઉપી તો જોવા દે તો હોય કી ટકી છે આ એટલે આમ કાને રાખ હું આગા આગા વઈન તો વકી ટકી થી વાત કરવાની હોય હલો હલો અવાજ આવે હા અવાજ આવે તો પછી બીજું હું છે કીટ માં જોતો લે આમાં તો બંદૂક નીકળી હા તો વાંધો નહીં લે બંદૂક છે ને હવે વાંધો નહીં જોતું પથ્થરિયા ડાકુ ને ખબર હું મારે કઈ પૈસા ના જાડવા નથી તું ખેંચરી લઈને વિયાવું કોનો ફોન હતો ભોળા દાદા આ પથ્થરિયા ડાકુ ના માણા નો ફોન હતો પથ્થરિયા ડાકુ ના માણા નો ફોન હતો તો હું ગામ માં આવ્યા અને મારા માણા ને કિડનેપ કરીને વિયાઈ ગયા તમારા માણસ ને કિડનેપ કરી લીધો તો હું હવે પૈસા માંગે તો ભોળા દાદા કોની વાટે બેઠા જાવ જાવ જેટલા પૈસા માંગ્યા ને દઈ આવો અને તમારા માણસ ને લઈ આવો ના રે ના હું ન જવાનો સરપંચે ઓલા બે જણા ને રાખ્યા છે ને એ જહાન છોડાવીને વિયાવ છે સરપંચે કોને રાખ્યા એ બકુડો ને એના ઘરના ને રાખ્યા ને જાસૂસ માં એ બે જહા લઈ આવશે પણ ભોળા દાદા બકુલભાઈ તો કેટલા બીવે એ થોડા તમારા માણસ ને લેવા જવાના તમે જાઓ પૈસા લઈને અને લઈ આવો તો એક કામ કરો ને તમે હાલો ને મારી હારે ના ના ઓ ભોળા દાદા મારે દુકાન નો ખોલવાનો ટાઈમ થઈ ગયો તો હું કરશું કે મને કઈ હળ ઉઠતી ના તો તમારે જે કરવું એ કરો મારે દુકાને જવું પડશે હું જાઉં હા જાઓ તો હું કરું અમારે તો મને કઈ ગમતું ના મારા માણસ ને લેવા તો જવું જ પડશે વાગી દો કાણિયા તો ભોળા દાદા ને ઓલા કામે કવામ ટીંગાડી દેવો છે અરે ડોહન ને કાંદો ના આવું આયા ડાકુભાઈ ને રાગે પડી જાય ની ડાકુભાઈ ને ભૂખ્યો રહીશ તારે આવી ઈ તો તું ભૂખ્યો રહે જોજે ને એ ડાકુભાઈ બાંધી દીધો છે આ લાગ કર તું સાહેબ હાલો હાલો હવે તો કોક છોડાવા આવે તો હારું એલા પેલા ક્યાં કામે હતો ડોહનભાઈ ને ડોહનભાઈ ને પગાર હું આપતા 1500 રૂપિયા હવે 1500 માં કોણ કામ કરે એટલે તો અહીંયા આવી આવ્યા આમ ડાકુભાઈ આવ્યા લા ડાકુ માં પડ્યા ખો ના ના આ તો ડાકુ ની સ્ટાઇલ છે એમ છે ડાકુ ભાઈ એમ છે ડાકુ ભાઈ ડાકુ ભાઈ ડાકુ ભાઈ હારો વા મજામા લા બાટલી કાણીઓ દેખાતો રે કેમ આ કામે ને થયો કાણીઓ ઓલા માણસ ને બાંધવા ગયો એ તો વાંધો નહી મને એમ કે આ કામે ને થયો ના ના કામે તો આવ્યો એ ડાકુ ભાઈ એ ડાકુ ભાઈ લા કાણીઓ તું મને પસારીશ એ પસારો મને 20000 રૂપિયા આપો એટલે પણ મારી પાસે પૈસા નથી તો હું તને ક્યાંથી આપું લઈ ગમે એમ થાય મને 20000 રૂપિયા તમારે દેવા જ પડશે એટલે આપ કાણિયા મારી પાસે પૈસા હતું એનો બધો ઘરેણા ને બંદૂક ને બધા કપડાં ને એવું લઈ લીધું હવે પૈસા નથી લઈ પૈસા તો તમારે દેવા જ પડશે હા તો હું તને પૈસા આપું પણ પેલા ઓલા ડોહા ને આવી જવા દે આ ડોહા આવે તો સારું ડોહા આવશે જ ને એના માળા ને આપણે પકડી રાખ્યો છોડાવવા આવશે નહીં આવી હશે તમારું અને બધા ખાસ ધ્યાન રાખજો ગામના સરપંચે આપણી વાહે જાસૂસ મોકલેલા છે એટલે ફરથી ખાસ ધ્યાન રાખજો બધા વાંધો નહીં તારી બંદૂક માં ગોળી છે ને બધી આખી ફૂલ હાઉસ ભરેલી છે તો વાંધો નહીં તારી બંદૂક માં બરાબર ભરેલી છે એટલે કાણિયા તારે ફૂલ છે બંદૂક ફૂલ
તને પાછું દેખાય ને આ મને પાવરફુલ દેખાય ભડાકો કરું ના ના હમણાં નો કરતો આ તો વાંધો નહીં અરે તમે બે કેમ એકલા એકલા હમણાં ઊભા બંદૂકો હોય જોઈને તો વાંધો નહીં હમણાં ઊભા રહ્યો હે જાસુસ આવતા લાગે આ ડાકો મેં કહી આવું જો હા મેં ડાકુ નો અડ્ડો હશે હા તો પણ ભલે નો હાલો જાય અરે જેમ ન્યા થોડું જવાય તે એકલા ડાકુ ને આપણે બે ને પગી રેવી ડાકુ એકલો થોડો હોય માણસો હોય ને આરે તે પણ ભલે ને એના માણસો હોય આપણે કઈ બંદૂક તો છે ને તે બંદૂક તો એની પાસે હોય તો શું કરશું ઓ બેરા કાક વિચારવું પડશે એક કામ કરી હું એક બોમ્બ નાખીને જોઈ લઈ કેટલા માણસો હશે એમ હું હા તે એમ કરો હું કોણ પથ્થરિયો ડાકુ તમને બધાને બેહાડી દીધા ને પથ્થર ઉપર હવે તમારે જલસે જલસા આયા હું અમારા પથ્થર ખાવાના અરે કાણી આ પથ્થર થોડા ખાવાના હોય તો તમારે તો જોડાય હારા છે અમને તો પગમાં પાણા વાગે ઈ તમારે થોડું થોડું સહન કરતા શીખી જવાનું મારી હારે રહ્યો એટલે ડાકુભાઈ મારે તો બંદૂક કઈ નથી એટલે આ પૈસા આવે પછી તમને બબ્બે બંદૂકો લઈ દઈશ ડાકુભાઈ ડાકુભાઈ જાસુ સારા લાગે કે આ અહીંયા અરે મારી નાખો ગોળી મારી જા એટલે આ કાણિયા ન્યા નહીં આ બાજુ આવ્યા તો પણ કયો તો ખરા અમને કોકને ગોળી મારી દે એ કાણિયા ભાઈ બંદૂક મને આપી ગયો હમણાં મને ગોળી મારી દે સાથીઓ હવે તમે બધા તૈયાર થઈ જાઓ તમારી પરીક્ષાનો સમય આવી ગયો છે જો હમણાં બોમ્બ ફેંકું ને જેટલા અડ્ડામાં માણસો હશે ને બધા બહાર આવશે હા તે જલ્દી જલ્દી બોમ્બ ફેંકો તે હે બાટલી હા પોળા દાદા ને કામ કરતા તો આવા દિવસો હતા આ ડાકુબન ને કામ આવ્યા તો આવા નવા દિવસો ભગવાન હવે હારા દિવસો ક્યારે આપશે હે બાટલી મારા હાથમાં હું છે એ કાણિયા ભાઈ તમારા હાથમાં બોમ્બ છે અરે તું કાણિયા મને હુકામ આપે સાથીઓ હવે તમારો ટાઈમ આવી ગયો છે બંદૂકો ફોડવાનો અડધા આમ જાવ અડધા આમ જાવ બાકી વજાય મારી પાછળ આવો તને કહું ડાકુના માણસો આવ્યા તૈયાર થા ફટાફટ તૈયાર થા ફાયરિંગ કરવા માં આપ તો કજો મેં તમને કહું એક ગયો એ આ બાજુ જોમાં ધ્યાન ન્યારે કલા વાકે તકી આવા દઉં તો વાકે તકી વાત કર હેલો ન્યા જાન રાઈ ઓવર હા હમરાય છે ઓવર ફાયરિંગ કર ચાલુ રાખ ચાલુ રાખ હા કે કાણિયા ભાઈ આમ આધાર્યો ગોળી મારી દે તમને કે પણ કોઈ છે તો ની કોણ ગોળી મારે હા આમ જાસો બંદૂક લઈ ઊભા એટલે હા ગોળી મને અરે મારો છો હમણાં ભડાકો દેજો હલો બીજો પડ્યો ઓવર હા સંભળાય છે ઓવર તું નીચે નમી જા તું નીચે નમી જા મૂકી દે હવે હા તૈણે મરી ગયા ઓલો તો ભાગી ગયો લાગે હા એ તો ભાગી ગયા હવે લે એ હંટાઈ જા ઓલો આવાજ આવ્યો તમે એમ છો ત્યાં ગોળી મારી મરી ગયા બધા માણસો હો બધા મરી ગયા હવે એક બે કે ખંતાઈ ગયેલા છે ડાકુ તો કઈ દેખાતો જ ના તો હાલો હાલો ગોતવી અને આ ભોળા દાદા હું આવ્યા ઓલા દાદા તમે શું કામ આવ્યા અહીંયા એ મારા માણસ ને લેવા આવ્યો તો એમી તમારા માણસ ને લેવા તો આવ્યા ના રે ના તમારે કાઈ ન તાવો તમે ગોળી બાર કરો અને ડાકુ એ ગોળી મારા માણસ ને માર દીધી હોય તો હવે એમી તમારા માણસ ને બસાવવા તો આવ્યા તમારે નતું આવવાનું ના રે ના હું તો પૈસા મગાવ્યા હતા ને જો પૈસા લઈને આવ્યો હા તો જાઓ બીજું હું અને જો એમ નામ પૈસા નહીં દેતા પૈસા નો વજન લાગે છે.
પૈસા જ નથી સાહેબ છૂટા પૈસા હતા ને ઈ એમાં નાખીને આવ્યો પણ પૈસા તો પૂરા લેવા હોત ના રે ના પૈસા થોડા દેવાનો હાલ હાલ ભાગ ભાગ બસ એ ઉભરા જોઈ લે કેટલા પૈસા છે રે આખી થેલી ભરી લાવ્યો ન હતો આમાં તો સિક્કા છે આ વધારાના પૈસા છે એ લે આ ડોહો તો શેત્રી ગયો આમાં તો ગાભા ને એવું ભરી નાયો ડોહો કેવો હોશિયાર સિક્કા 10 રૂપિયા જ લઈને આવ્યો ઉભરો તો ડોહા તું ભરે ના પાડી તોય પૈસા આપી દીધા અમે અહીંયા બેઠા નહોતા એટલે પૈસા ક્યાં આપ્યા 10 રૂપિયા આપ્યા તો અવડો મોટો બાસ્કો હતો ને લે બાસ્કામાં ગાભા ભરેલા હતા આ તો 10 રૂપિયાના સિક્કાના પીડાતા ને ઈ લેતા આવ્યો તો 10 રૂપિયામાં તે મેં આને લઈને વીયા તો આમ જો ડો નહીં હાફળા ફાફળા થઈને આવ્યા હવે ભાગો બેસ જલ્દી ઉભા રહ્યો આ ડોહો તો સાલાક નીકળ્યો 10 રૂપિયામાં તો એના માણા ને લઈને વયો ગયો